એને કેશુ બાપાની પહેલી પુણ્યતિથિ એ કેશુ બાપા યાદ સુકામ ન આવ્યા, બીજી પુણ્યતિથિ એ યાદ સુકામ ન આવ્યા, ત્રીજી પુણ્યતિથિ એ પણ યાદ સુકામ ન આવ્યા. કીડીને ઉલ્લું બનાવવા હાટું છે ને તમે એમ કામ કરો, ગોળના ડબ્બામાં લખો મરચાની ભૂકી એટલે કીડી થાપ ખાય એવું સાંભળ્યું કોઈ. બાબુ ચંદ્રબાબુ નાયડુ એ બધા કુર્મી છે, હવે એ લોકો શોધી પણ કાઢ્યું. ગાલ સુધી તો આપણને ખબર નથી, આપણે બિહારી બાબુ તરીકે ઓળખીએ છીએ, હવે ખબર પડી કે પાટીદાર છે. કેમ ગળે ઉતરશે રામ જાણે, હવે આવશે છે કહેવાય તો છે. કેશુભાઈના નામે બધા ભેગા થાય એમાં ના નહીં, કારણ કે કેશુભાઈ એક એવું આદરણીય વ્યક્તિત્વ થઈ ગયું ગુજરાતની રાજનીતિમાં કે એ બાકાયદા દિલ સાફ એને કહી શકાય, ભોળા વ્યક્તિત્વ, બિલકુલ ગ્રામીણ શૈલી સાથે વરેલા. એ વોટ બેંક જે પાટીદારોની છે એ ખસકી જાય એવી સંભાવના છે, અથવા તો એ કેશુભાઈના નામે જે ધડો અલગ થવાનો પાટીદારોનો એ સંભવ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે ભવિષ્યમાં ડીલ કરે, ડીલ એવું કરે કે ભાઈ અમે બધા પાટીદારો રાઈટ, ધારાસભામાં અમને આટલી ટિકિટ મળવી જોઈએ, આટલું મંત્રી પદું મળવું જોઈએ, અર્થ એમ નથી કેશુભાઈના નામે તમે સરકાર સામે સિંગડા કે ભાજપ સામે સિંગડા ભરાવો. એવા એમાં પાછો જે છે એમાં એટલી બધી બહુમતી નહીં મળે, એટલે પ્રયાસ છે ચોક્કસ, પણ નેરો પોલિટિકલી વાત છે. આમાં કેશુભાઈ પૂરતી જ વાત હોય ને એને સ્મરણાંજલિ આપી દેવાની વાત હોય એવું નથી. હાલ કેશુ બાપાની ચોથી પુણ્યતિથિ છે તે નજીકના દિવસોમાં આવી રહી છે, ત્યારે 27 તારીખે એટલે કે આવતીકાલે રાજકોટમાં જે છે કુર્મી પટેલ સેના દ્વારા જે છે આંતરરાષ્ટ્રીય કુર્મી પટેલ સેના છે તેના દ્વારા દેશભરના જે કુર્મી પટેલના અગ્રણીઓ છે તેમને એકઠા કરવામાં આવશે અને કેશુ બાપાના શરણાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે, ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર પદ્મભૂષણ શ્રી સ્વ કેશુબાપા પટેલ જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે તેમને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા તેમને સ્મરણાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એવી વાતો પણ આવી રહી છે કે તેમને ભૂલવામાં આવી રહ્યા છે કેશુબાપાને, અને તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. રાજકોટના હીરાસર એરપોર્ટ છે તેને કેશુબાપાનું નામ આપવાનું જે ચર્ચાઓ ચાલી રહી છે તે તમામ પ્રકારની વાતો થઈ રહી છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્મરણાંજલિ કાર્યક્રમને? આપણા ગુજરાતી સાહિત્યના એક બહુ મોટા કવિ લેખક પત્રકાર ને તંત્રી હરીન્દ્ર દવે એની એક પંક્તિ છે કે બાપુ એટલે કે મહાત્મા ગાંધી, બાપુ તમે ક્યારે વિસરાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે ત્યારથી તમે ક્યારેય ભૂલાતા નથી. કેશુભાઈ પટેલનું આ કહેવાતા ઇન્ટરનેશનલ કુર્મી સેનાનું આયોજન જે છે એ એ પૈકીનું એક છે. કેશુભાઈની ચોથી પુણ્યતિથિ રવિવારે ઉજવવાના છે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના. હવે જુઓ દરેક માણસ કેવો મને ઘણા પૂછે આખા વિશ્વમાં સૌથી મોટો ધર્મ કયો, તો કોઈ એમ કહે છે કે ક્રિશ્ચિયન, કારણ કે યુરોપિયન કન્ટ્રીઝમાં એ વધુ છે, પછી છે મુસ્લિમ લોકોનો, પછી તો આમને છેલ્લે પછી હિન્દુ આવે ને વગેરે વગેરે. મેં કીધું કે એ થોડુંક ઓછું છે, સમજણ ફેર છે. સૌથી મોટો ધર્મ અગર આખા જગતમાં ક્યાંય હોય વિશ્વવ્યાપ્ત એ ધર્મ નામ છે સગવડિયો ધર્મ. એ જ ધર્મ સૌથી મોટો છે. એટલે આ ભાઈ કેશુભાઈની ચોથી પુણ્યતિથિ, તો પેલી એ શું હતું, પેલી એ તમને ખુદને યાદ કેમ ના આવે, જેણે ભૂલવાની કે ભૂલાવડાવવાની કોશિશ કરી એ મુબારક એને હાલો. પણ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના એને કેશુબાપાની પેલી પુણ્યતિથિ એ કેશુબાપા યાદ સુકામ ન આવ્યા, બીજી પુણ્યતિથિ એ યાદ સુકામ ન આવ્યા, ત્રીજી પુણ્યતિથિ એ પણ યાદ સુકામ ન આવ્યા, ચોથી હજી પાંચમી કે અગિયારમી કે હોત તો હજી ખેર આપણામાં એવું અમુક ફિગર એવા હોય છે 5, 11 એવું કે 25મી સિલ્વર જયંતિ, 50મી ગોલ્ડન, 75ની હોય તો વળી રજત જયંતિ વગેરે વગેરે, પછી બધું એવું બધું હોય તો ઠીક જ છે કે ભાઈ આજે 25મી પુણ્યતિથિ હતી તો એ નિમિત્તે તો સારી વાત છે. આ ચોથો તો કોઈ આંકડો કઈ એવો તો કઈ છે નહીં, આંકડો બાઉન્ડ્રી બહાર ચોથો એટલે શું. પણ એટલે હું કહું છું કે આ સગવડિયો ધર્મ અને રહી વાત ઇન્ટરનેશનલ કુર્મી સેના, જુઓ સગવડિયો ધર્મ કોને કેવી બુદ્ધિપૂર્વક ગૂંથણી કરી રાખવામાં આવે છે એનો આપણે એનો આશય જે હોય તે આપણે એનો કોઈ વિરોધ નથી. પણ જો આ જગતમાં સમજવું બધું પડે, એમનેમ તમે તીડના ટોળાની જેમ ત્રાટકો એમ ન આલે અને બત્તિયા એટલે તમે ટ્યુબલાઇટ ઉપર પતંગિયા પડે એમ મરી ફીટવાની જરૂર નથી. ઇન્ટરનેશનલ કુર્મી સેના, હવે ઇન્ટરનેશનલ એનો અર્થ એમ છે કમસે કમ વિશ્વના 152 કે 50 દેશમાંથી 60 માં તો એની
કચેરીઓ હોય, સભ્યો એમાં નોંધણી હોય, એના ઓફિસ બેરર્સ હોય, અધિકારીઓ હોય, એનું સાહિત્ય પ્રગટ થતું હોય. ઇન્ટરનેશનલ કોને કહેવાય? હાલો ઇન્ટરનેશનલ એટલે આ દેશ ઉપરાંત અન્ય દેશમાં જ્યાં 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 પણ એનું કાંઈક તો હોવું જોઈએ. હવે રાજકોટમાં જે પેલા તો એની સ્થાપના રાજકોટમાં એની ઓફિસ આમ જુઓ તો નથી, એક ભાઈની પ્રેસની ઓફિસ ને આ બનાવી છે ઓફિસ, પેલી વાત તો એ. એટલે ટૂંકમાં નામ રાખી દેવાથી તમે એમ કહી શકો, ધારો કે કીડી ને ઉલ્લુ બનાવવા હાટું છે, તમે એમ કામ કરો ગોળના ડબ્બામાં લખો મરચાની ભૂકી, એટલે કીડી થાક ખાય એવું સાંભળ્યું કીધી. તમારા રાંધણિયામાં તમે ગોળ કે ખાંડ નો ડબ્બો હોય, તમને લાગે કે આ કીડી જે છે આમાં બહુ થાય છે, હાલો એને ઉલ્લુ બનાવો, એટલે તમે ઉપર લખી નાખો કે આ મરચાની ભૂકી, એટલે હું કીડી થાપ ખાઈ જાય. એ તો આવે ને ખાઈ જાય, તમારી બુદ્ધિ ટૂંકી છે. એમ તમે ઇન્ટરનેશનલ લખી નાખો એટલે ઇન્ટરનેશનલ થઈ ન જ જતું. પણ મેં કીધું ને સગોડીયો ધર્મ તો શોધી કાઢ્યું કોકે સરસ બુદ્ધિપૂર્વક પ્લાનિંગ સાથે, કે એનો દાવો છે કે કુર્મી એ શબ્દ જે છે એ આવ્યો છે ક્યાંથી, એનો અપભ્રંશ, મૂળ શબ્દ કુર્મી હતો, એમાંથી અપભ્રંશ થઈને એક શબ્દ આવ્યો કણબી. કણબી એટલે પટેલ, પટેલ એટલે પાટીદાર. ટૂંકમાં ઉપરથી આમ શિવની ગંગા જટામાંથી ગંગા નીકળી એમ કહે છે કે અમે બધા પાટીદારો એક છીએ, કુર્મી એ બધા પાટીદારો પટેલો. અને કુર્મીમાં ખાલી આપણે અહીં લેવા કડવા એમ નહીં, એનું એમ કહેવાનું છે કે કુર્મી છે એ તો વિશ્વવ્યાપ્ત છે. ભારતમાં 23 કરોડ જેટલા છે ભારતમાં, વિશ્વભરમાં. અને અખિલેશ યાદવ, નીતિશ બાબુ, ચંદ્રબાબુ નાયડુ એ બધા કુર્મી છે. હવે એ લોકોએ શોધી પણ કાઢ્યું, ગાલ સુધી તો આપણને ખબર નથી. આપણે બિહારી બાબુ તરીકે જ ઓળખીએ છીએ, હવે ખબર પડી કે પાટીદાર છે. કેમ ગળે ઉતરશે રામ જાણે, હવે આવશે છે, કહેવાય તો છે. આજ સુધી જેટલું પાટીદારો, જો તમને આજે ઇન્ટરનેશનલ કુર્મી સેનાને એમ ખબર પડી હોય કે ચંદ્રાબાબુ નાયડુ પાટીદાર છે, તો અત્યાર સુધી ખોડલધામથી માંડીને બધા અહીંયા ઊંઝામાં, બરાબર છે, માતાજીનું મંદિર છે ઊંઝામાં, જુનાગઢ પાસે પણ છે, અહીંયા ખોડલધામ એવડું મોટું ધામ છે, અહીંયા ઇન્ટરનેશનલ ઉમા મંદિર બની રહ્યું છે, અમદાવાદમાં ઇન્ટરનેશનલ બને છે ને એ તો. તો એણે તો ક્યારેય આપણે કોઈ એવા ગ્રંથ કે એના સાહિત્યમાં કંઈ વાંચ્યું નહીં કે ચંદ્રાબાબુ નાયડુ પાટીદાર છે, નીતિશ કુમાર એ પાટીદાર છે, આપણે તો સાંભળ્યું નથી. કમસે કમ પહેલી વખત આપણે આ ભાઈ જે અત્યારે ચિરાગ પટેલ જે પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ જે હાર્દિક પટેલથી જાણીતી હતી તે કહું છું, એના એક સમયના સદસ્ય, પછી અલગ અલગ આપમાં ગયા, આમ આદમી પાર્ટીમાં કે ભાજપમાં ને એવું વગેરે વગેરે, એ ભાઈએ બુદ્ધિપૂર્વક આ શોધી કાઢ્યું કે કુર્મી એટલે કણબી, કણબી એટલે પાટીદાર, ને વિશ્વભરમાં આપણે 32-35 કરોડ લોકો છીએ, ને ચંદ્રાબાબુથી માંડીને નીતિશ કુમાર બધા કણબી ને પટેલ છે, બોલો. હવે આવું એણે શોધી કાઢ્યું. અને એણે અહીંયા ગુજરાતનું જે સૌથી એક પ્રીતિપાત્ર એવું વ્યક્તિત્વ છે, આદરણીય વ્યક્તિત્વ છે, કેશુભાઈ પટેલ, એને બુદ્ધિપૂર્વક કેન્દ્રમાં રાખીને રાજકોટમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું. એ રાજકોટમાં જો ઇન્ટરનેશનલ હોય તો તમે કામ કરો, સિંગાપુરમાં રાખો ને ઇન્ટરનેશનલ બધા આવશે, પણ આ બધું બુદ્ધિપૂર્વકના ખેલ મેં સગોડીયો ધર્મ રાજકોટમાં, કારણ કે અહીંયા લેવા કડવાથી માંડીને પાટીદારો વધારે, ને એ લોકોનો ટાર્ગેટ પણ અહીંયા છે કે કેશુભાઈના નામે બધા ભેગા થાય, એમાં ના નહીં. કારણ કે કેશુભાઈ એક એવું આદરણીય વ્યક્તિત્વ થઈ ગયું ગુજરાતની રાજનીતિમાં કે એ બાકાયદા દિલ સાફ એને કહી શકાય, ભોળા વ્યક્તિત્વ, બિલકુલ ગ્રામીણ શૈલી સાથે વરેલા. એણે ગોકુળિયા ગ્રામની યોજના બહાર પાડી હતી, અત્યારે જે બીજા બધા અલ્ટ્રા મોર્ડન યોજના બહાર પાડી રહ્યા છે ને, વોકલ ફોર લોકલ ને આમ તેને ઇંગ્લિશ શબ્દોવાળી નહીં, ગોકુળિયું ગામ. ગોકુળિયું ગામ એટલે તમારા ગામમાં ગોંદરો હોય, ગામમાં ગાયું માટે ચરિયાણ હોય, ગામનો એનો ગોવાળ હોય, ગામમાં છાશ માખણ દૂધ જે પેદા થતું હોય એ ખાતા વધે એ જ તમારે બહાર વેચી શકવાનું હોય, તમારા ગામને ફરતે એવી કમાન હોય કે જેથી કરીને જંગલી જાનવરોથી રક્ષા પામી શકો, વગેરે વગેરે, અનેક પ્રકારની જે કહી શકાય ઉત્તમ પ્રકારની વ્યવસ્થા, એની પરિકલ્પના કેશુભાઈએ સાકાર કરી હતી એ યોજના થકી. અને એને એના રાજકીય કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પાયાના જે 4-5 લોકો છે એમાં કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, નરેન્દ્રભાઈ મોદી પણ આવે છે, ચિમનભાઈ શુક્લ, આપણે અહીંના ગોધુમાં આહેજા, આવા બધા ધુરંધરો છે જેણે ભારતીય જનતા પાર્ટી કયો કે જનસંઘ કયો એના પાયા નાખ્યા છે, સમજી લો.
તો એવું પ્રીતિપાત્ર ને આદરણીય વ્યક્તિત્વ કેશુભાઈ છે એને કેન્દ્રમાં રાખીને ચિરાગભાઈ પટેલ સહિતના લોકો ઇન્ટરનેશનલ કુર્મી સેનાના નામે આખા રાજકોટથી માંડીને સૌરાષ્ટ્રમાં એક નવા પ્રકારની આબોહવા ઊભી કરવા જઈ રહ્યા છે. ચોથી પુણ્યતિથિ નિમિત્તે કરશે શું, જે તે દિવસે કેશુભાઈનું જે વિસ્તાર હોય રાજકોટમાં જ્યાં એ રહેતા હતા ત્યાંથી માંડીને અમુક વિસ્તાર સુધી શોભાયાત્રા કાઢશે, એમાં વિવિધ ફ્લોટ્સ મુકાશે. એ ફ્લોટ્સમાં કેશુભાઈની આખી જીવન જે રાજકીય સફર રહી તો એનામાં એના ચિત્રો હશે, એમાં લખાણ હશે વગેરે વગેરે. પછી કેશુભાઈનું રાજકોટના કોઈ એક સ્થળે અહીંયા અથવા તો વિસાવદરમાં જ્યાંથી ચૂંટણી લડતા હતા જેનું મતક્ષેત્ર છે ત્યાં એવી જગ્યાએ પણ એમ કે એનું એની પ્રતિમાનું અનાવરણ થાય એવી માગણી કરશે, એની પ્રતિમા પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવે અને એનું અનાવરણ કરવામાં આવે વગેરે. અહીંયા જે નવું એરપોર્ટ બન્યું છે રાજકોટમાં હીરાસર એરપોર્ટ, તો એ ગ્રીન ફિલ્ડ એરપોર્ટને પણ કેશુભાઈ સરદારભાઈ પટેલનું નામ આપવાની માગણી પણ કરવામાં આવી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ ચિરાગ પટેલ વગેરે જે લોકો છે એ કેશુભાઈને કેન્દ્રમાં રાખીને જે આખું મંચ સજાવવાના છે એમાં 100% ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક કહેવાય, કમિટેડ વોટ બેંક કહેવાય, એ વોટ બેંક જે પાટીદારોની છે એ ખસકી જાય એવી સંભાવના છે. અથવા તો એ કેશુભાઈના નામે જે ધડો અલગ થવાનો પાટીદારોનો એ સંભવ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે ભવિષ્યમાં ડીલ કરે, ડીલ એવું કરે કે ભાઈ અમે બધા પાટીદારો રાઈટ, ધારાસભામાં અમને આટલી ટિકિટ મળવી જોઈએ, આટલું મંત્રીપદું મળવું જોઈએ, લોકસભામાં આટલી ટિકિટ મળવી જોઈએ અને આટલા લોકોને કેન્દ્રમાં મંત્રીપદું મળવું જોઈએ. કારણ કે આ અત્યાર સુધીના બધા જ આયામો બીજા બધા લોકો કરી ગયા છે પાટીદાર એકતાના. ખોડલધામ નરેશ જે છે આપણે ગોંડલની આપણે રાજકોટની બાજુમાં કાગવડમાં મંદિર બનાવ્યું છે, તો ત્યારે વાત તો એવી જ હતી કે લેવા અને કડવા, લવ અને કુશ એ બંનેના આપણે વંશજો છે, બધા એક જ છીએ, એટલે હવે ન લેવા ન કડવા આપણે બધા પાટીદાર બની જાઓ, પાટીદાર એ શબ્દ પ્રયોજવામાં આવ્યો, અને રોટી બેટીના વ્યવહાર શરૂ કરો, આપણે બધા એક જ છીએ એમ. આમ કહીને નરેશભાઈએ પણ શરૂઆત તો કરી હતી, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે પછી શું થયું, વાતાવરણ ડહોળાઈ ગયું. નરેશભાઈનો જોક એટલે કે ઢોળાવ લગાવ એ છે ભાજપ તરફ ઓછો, અને યા તો ઇન્ડિવિજ્યુઅલી યા કોંગ્રેસ તરફ વધુ, બેમાંથી એક, પણ ભાજપ તરફ તો નહીં. એ પાછું સાબિત થયું, જગ જાહેર અનેકો વખત અખબારોમાં આવ્યું. તો એ પ્રયાસ એ નિષ્ફળ ગયો. પાટીદારોના નામે આંદોલન ચાલ્યું હતું, પાટીદાર અનામત આંદોલન, એમાં પણ જ્યારે આવી વાત થઈ હતી કે ભાઈ આપણે આપણું જે રાજકીય વર્ચસ્વ જાળવી રાખવું જોઈએ એમાં પણ બરાબર ન થયું. અત્યારે તો અડધા પડધા હાર્દિકથી માંડીને બધા ભાજપમાં આવી ગયા અને મેવા મીઠા ખાઈ રહ્યા છે. તો હવે આ ત્રીજો એમાં પ્રયોગ છે રાજકોટમાં થવાનો, છે પ્રાણઘાતક એમાં ના નહીં. કારણ કે પ્રયોગમાં બે ચાર મટીરિયલ જે છે ને બહુ ખતરનાક ને સારા છે. રાજકીય મંચ ઊભું કરવામાં જે ખતરનાક પણ હોવું જોઈએ, ઇફેક્ટેડ, ખતરનાક ઇફેક્ટેડ, અસરકારક, ઈ આ લોકો સારું શોધી આવે. એટલે એના માટે તો ચિરાગ પટેલને લઈને અભિનંદન આપવા પડે એના સંશોધન કરતાને, કે પહેલામાં પહેલા એક એવો પાત્રને એ લોકોએ કેન્દ્રમાં રાખ્યું છે કેશુભાઈ સરદારભાઈ પટેલ કે એનો કોઈ તમે વિરોધ જ ન કરી શકો, તમે એને તમારે એની સરાહના કરે છૂટકો કોઈ પણ ભોગે. એટલે એક તો કારણ કે એનું જીવન આખું એ ટાઈપનું રહ્યું છે, તો એક તો પહેલામાં પહેલી વાત તો કે એને એ પાત્ર અદ્ભુત રીતે ગોતવું છે. પછી ઇન્ટરનેશનલ કુર્મી સેનાના નામે એને જે સંશોધન કર્યું છે કે આપણે બધા કુર્મીઓ હવે તમે લેવા કરવાય ભૂલી જાઓ, પાટીદારો આમ તો ખેતી કરે તે પાટીદાર પટેલ એવું થઈ ગયું, હવે આખું એક નવું સમીકરણ બની રહ્યું છે. પેલા એવું હતું લેવા કડવા એ બધું સમજા, એ તો હતા જ છે. ઓલી કો તમે જાઓ તો ઉત્તર ગુજરાત ના દક્ષિણ બંગાળ બાજુ ત્યાંય પાટીદારોનો જુદો સમૂહ છે કે ભાઈ દેસાઈ સરનેમ હોય પણ હોય પાટીદાર, બરાબર. તો એ બધા જે છે ને કડવા પાટીદાર ને લેવા પાટીદાર, એનાથી ઉપરાંત હવે આ જે કુર્મી સેના થઈ રહ્યું છે એ શું છે કે ભાઈ કુણબી એટલે કણબી લોકો જે એક જમાનામાં ખેતી કરનારો વ્યવસાય કરનારો મોટા ભાગનો, હવે એ કે આપણે બધા એક છીએ, આ એટલા જ નહીં એની સંખ્યા છે 30-35 કરોડ. હવે એ બધા ભલે હોય પણ એ બધા કઈ અહીંયા રાજકોટના ત્રિકોણ ભાગમાં નથી રહેતા, એ કોઈ ચોટીલા રહીએ, કોઈ સિંગાપુર રહીએ, કોઈ ફલાણે રહીએ એમ છે ખરું, પણ ફિગર સરવાળો શું દેખાય, કિશોર કુમારના ફિલ્મ જેવું, ડાયરેક્ટર, મ્યુઝિશિયન, ચિત્રકાર, ડાયલોગ રિપોર્ટર, સ્ક્રિપ્ટ રાઇટર, સંગીતકાર, પાર્શ્વ ગાયક, પછી છગડીયો કાઉન્સ કરીને કિશોર કુમાર,
એમ આ બધું તમે સિંગાપુરમાં આટલા રહીએ છે ને અમેરિકામાં એ ક્યાં મત આપવા આવવાના ને એનું ક્યાં કઈ એને ક્યાં પછી ખબર છે તમને ચંદ્રબાબુ નાયડુ ને હમણાં કોઈ ઇન્ટરવ્યુ લેવા જાય લ્યો કે તમે કેવા કણબી હરામ બરોબર ખબર હોય તો તમે તણી બેઠા હાથે કરીને બુદ્ધિપૂર્વક એટલે એ બધું ભેગું સરવાળો કરીને એમ કહેવા માગે છે કે અમે 30-35 કરોડ છીએ અમારી યારે ડીલ કરવામાં કાળજી રાખજો અમારા નવો મોરચો શરૂ થાય છે કેશુભાઈ જેવું પાત્ર છે હવે કેશુભાઈની આખે આખી જે સરાહના કરશે એમાં મેં કીધું એમના ઘરથી અમુક વિસ્તાર સુધી કે સભાસ્થળ સુધી કદાચ શોભાયાત્રા કાઢે એમાં વિવિધ ફ્લોટ્સ મૂકે એમાં કેશુભાઈની જીવનશ્રેણી મૂકે કેશુભાઈની પ્રતિમા મૂકવાની વાત કરે ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે એમાં એનું નામ આપવાની વાત કરે પછી એક એની જીવની આખી આત્મકથા એ આત્મકથા તમારા મારા જે કોઈ પણ લખાવડાવી છે એ આત્મકથા પર ત્યારે પ્રગટ કરવા પ્રસિદ્ધ કરવામાં આવશે આવા બધા અનેકવિધ આયામો છે સરવાળે આનાથી પ્રજાને તમને કહી દઉં જે મત આપવા જનારા છે ને જે ગુજરાતનું ભલું ઈચ્છે છે ને એને કહી દઉં કે આ બધું જ જે કમઠાણ થાય છે એનાથી કંઈ કોઈ લાઇટના બિલ ઘટી જાય કે એસટી બસના ભાડા ઘટી જાય કે એવી કોઈ વાત છે નહીં એ તો હવે માં મને છમ વડું એટલે કે હવે અમારો ભાગ રાખજો તમે જો ક્ષત્રિય સેના અત્યારે તમારી વિરુદ્ધમાં ગયા તો હવે તમે સંગઠનથી માંડીને સરકારની જે પુનઃરચના થવાની છે દિવાળી પછી એમાં તમે જેમ ક્ષત્રિય સમાજનું ધ્યાન રાખવાના છો એમ હવે ભવિષ્યમાં જ્યારે પણ ચૂંટણી આવવાની છે વિધાનસભાની તો એ વિધાનસભાની ચૂંટણીથી માંડીને આ સુધીમાં તમે અમારું ધ્યાન રાખજો અમે પણ હજી પાછા નથી પડ્યા હજી ચિત્રમાં છીએ આવો એક પ્રયાસ છે પણ હું એમ માનું છું કે જે આયોજકોના મનમાં છે એટલે હદે તો એ સફળ એટલા માટે નહીં જાય કારણ કે બધા જ લોકો નારાજ નથી જયેશ રાદડિયા નારાજ છે ના એ તો બુદ્ધિપૂર્વક અત્યારે એનું આખું આખું જે કમઠાણ તમે જુઓ ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન જ છે એવા જેટલા પણ ધારાસભ્યો તમને નામ ગણાવીએ આપણે સૌરાષ્ટ્ર કચ્છના જેટલા પણ ધારાસભ્યો છે એમાંના મોટાભાગનાથી એ ભાજપથી અલગ થઈને કંઈ કરવા માગે એવું નથી એવું કરનારાઓની સંખ્યા ઓછી છે છે ખરી પણ ઓછી છે જે અત્યારે હાસ્યામાં ધકાયેલા છે તો ચિરાગ પટેલ હોય કે આ ઇન્ટરનેશનલ કુર્મી છે એના મગજમાં એમ છે અત્યારે કે આવું એક કાર્યક્રમ કરીને એક બહુ મોટો રાજકીય આપણે મેસેજ આપી શકીશું સરકારને ધણધણી જાય એવો કે ભાઈ જો આખે આખો પાટીદાર સમાજ ને કણબી સમાજ એક થઈ ગયો છે 33 કરોડમાંથી આટલા લોકો લાખો કરોડો લોકો અહીંયા છે હવે સમજી જાજો તો એવું કઈ થવાનું મને નથી લાગતું કાર્યક્રમ હજી તો વાર છે રવિવારે થશે દેખાયા જાય ક્યાં હોતા હે પણ હું માનું છું કે બધા આવશે ખરા મંચ શેર કરશે કારણ કે કેશુભાઈ છે વચ્ચે એમાં તો કઈ વાંધો નહીં તમે જો પથ્થર હોય કે વચ્ચે ગમે હોય તો માણસ હટાવી દે તમે સિંદર ભૂંજો એટલે અનમન થઈ જાય પછી હટાવાય નહીં પછી દાદા હનુમાન દાદા થઈ જાય એમ અત્યારે કેશુભાઈ છે એ કેન્દ્રમાં છે એટલે કેશુભાઈના નામે બધા મંચ ઉપર આવશે કારણ કે કેશુભાઈને કોણ નથી ચાહતો બધા આવશે બધા એની સારી સારી વાતો કરશે પણ એનો અર્થ એમ નથી કેશુભાઈના નામે તમે સરકાર સામે સિંગડા કે ભાજપ સામે સિંગડા ભરાવો એવા એમાં પાછો જે છે એમાં એટલી બધી બહુમતી નહીં મળે એટલે પ્રયાસ છે ચોક્કસ પણ નેરો પોલિટિકલી વાત છે આમાં કેશુભાઈ પૂરતી જ વાત હોય ને એને સ્વર્ણાંજલિ આપી દેવાની વાત હોય એવું નથી એના દ્વારા રાજકીય કોઈ પણ આખો મોટો જે છે તમાશો કયો તો તમાશો ને આયામ કયો તો આયામ એ સિદ્ધ કરવાની વાત છે સર આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા એક વાત પણ સતત કહેવામાં આવી રહી છે કે કેશુ બાપાને ક્યાંક અવગણવામાં આવી રહ્યા છે તો સર એને લઈને શું કહેશો ક્યાં અવગણવામાં આવી રહ્યા છે અને કોના દ્વારા અવગણવામાં આવી રહ્યા છે જુઓ ભૂતકાળ તો ઇતિહાસ સાક્ષી છે જ્યારે કચ્છમાં ભૂકંપ થયો અને એમાં કેશુભાઈને હટાવવામાં આવ્યા અને ભાઈની નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ કરવામાં આવ્યા એની પહેલાં પણ કેશુભાઈ જ્યારે પહેલી વખત શપથ લીધા મુખ્યમંત્રી તરીકેના એમાં હજુરિયા ખજુરિયા શબ્દ આપણે વાપરીએ છીએ ને શંકરસિંહ વાઘેલા કારણ કે ભાજપની સરકાર હતી શંકરસિંહ વાઘેલા નરેન્દ્ર મોદી જેવા જ મહત્વકાંક્ષી અને એટલા સક્ષમ વ્યક્તિત્વ હતા એને એમ લાગ્યું કે મને જોઈએ એવો કંઈ મને પદ પ્રતિષ્ઠા કે મારા માણસોને નથી રાખવામાં આવ્યા એટલે એણે પેલો બળવો કર્યો એ બહુ બધું કલંકિત આખું પ્રકરણ છે ગુજરાતના રાજનીતિના ખાસ કરીને ભાજપ જેવા જેને એ પોતાની જાતને એમ કહે છે શિસ્તબદ્ધ પાર્ટી એના માટે બહુ ખરાબમાં ખરાબ જેને કહી શકાય એવું એ પ્રકરણ છે જેને હજુરિયા ખજુરિયા તરીકે ઓળખાય છે પછી શંકરસિંહે ટૂંકમાં બળવો કર્યો બળવો કરીને કેશુભાઈને હટાવી દેવામાં આવ્યા અને પોતે મુખ્યમંત્રી બની ગયા અને બધી જે સમાધાનો થયા એમાં એમ એક વખત એમ કહેવામાં આવ્યું કેશુભાઈને ભાઈ કામ કરો આ બળવો સમી જશે પણ તમે એક કામ કરો સ્ટેપ ડાઉન થઈ જાઓ તમે હટી જાઓ તમારી જગ્યાએ ગમે અને બીજાને મૂકીએ તો હું કે ઘરની વાત ઘરમાં રહીએ એવો સમયે કેશુભાઈએ જે બે વખત આવું થયું એટલે એણે અખબારોમાં પહેલે પાને તમામ અખબારોમાં
મારો વાંક શું, મારો ગુનો શું, એમ કરીને કેશુભાઈની તસવીર સાથે એને પોતે પત્ર લખ્યા હતા કે ભાઈ મેં સારી રીતે શાસન ચલાવ્યું છે, મારો તો કોઈ વાંક નથી, બીજા લોકોની મહત્વકાંક્ષા વધી એમાં હું શું કરું, મને શું કામ વધારી નાખવો જોઈએ એમ. એટલે ત્યારથી પણ લોકોને એક સિમ્પથી થઈ હતી કે ભાઈ કેશુભાઈ જેવા વ્યક્તિને આ લોકો હેરાન કરે સારું નહીં. અને કચ્છમાં ભૂકંપ થયો ત્યારે એ ભૂકંપ તો કાંઈ કેશુભાઈ લઈ આવ્યા નહોતા, ભૂકંપ તો ભૌગોલિક ઘટના છે. તો એમાં સરકાર લેવલે એને કરવું એટલું બધું કામ કર્યું હતું, પરંતુ એ એ હાદસો એવો હતો, વિપદા એવી હતી કે તમે ગમે એટલું કરો તો ઓછું જ પડે. જેમ આપણે કહે ને ભાઈ કે કુદરતના ઘર આગળ મનુષ્ય તો વામણો, એમ આપણે એવડો મોટો ભૂકંપ થયો તો એમાં તો ગમે એટલી સરકારી મશીનરી નાખે તો ઓછું જ પડે. તો એ તે એટલો બધો ગોકીરો થયો અખબારો અને મીડિયામાં કે જાણે સરકાર કંઈ કરતી જ નથી ને, બધા રેડા લાશો રગડે છે વગેરે વગેરે. એટલે પાછું એને સ્ટેપ ડાઉન થવામાં આવ્યું. આ બંને ઘટનાઓ જે છે એનાથી કેશુભાઈ અને એના સમર્થકો એને એમ લાગ્યું કે ભાઈ અમને બુદ્ધિપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યો છે ને, અમને અન્યાય કરવામાં આવ્યો છે. એટલે આ અત્યારે જે કુર્મી સેના છે, તમારા પ્રશ્નના જવાબમાં કે એ લોકો એ બધી બાબતો જેનાથી બધા વાકેફ છે, પીઢી લોકો, નવી પેઢી નથી વાકેફ, પણ પીઢી લોકોને ખબર છે શું 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 કામ થયું હતું. એટલે આ લોકો એમ કહે છે કે ભાઈ, અને હવે આ લોકો એમ કહીને એની ઉપર ચડી બેસવા માંગે છે કે કારણ કે એ પટેલ હતા એટલે હેરાન કરવામાં આવ્યા, નહીં કે કેશુભાઈ. એ કેશુભાઈ તો હતા જ, પણ એ કેશુભાઈ પાટીદાર અને પટેલ હતા, કુર્મી હતા, એટલે તમે એમ કે બુદ્ધિપૂર્વક હેરાન કરવામાં આવ્યા છે, આવી વાત કરવામાં આવી. એટલે એ ડખો થયો છે એને એ લોકો હાઇલાઇટ કરવાના છે. અને આમાં આપની જાણ ખાતર જે સભા ઉપરથી બોલવામાં આવશે ને, એ બહુ સંયમિત ભાષામાં બોલવામાં આવશે, સીધો રાજકીય મેસેજ નહીં જવા દે. કારણ કે એટલા તો એ લોકો શાર્પ છે જ, આ ભાઈ ચિરાગ પટેલ જે બધા છે લોકો આયોજકો, એટલા બધા શાર્પ છે, એને ખબર છે કે જો આને સીધી રીતે રાજકીય એજન્ડામાં પલટાવી નાખશું તો આ બધું ઘબુરાઈ જશે. કારણ કે આવા તો કેટલાય ઝંડા લઈને બધા નીકળ્યા હોય, પછી કઈ થતું નથી. એના કરતા ખાલી કેશુભાઈની મહત્તા જ આંકો, કેશુભાઈ મહાન હતા, કેશુભાઈ મહાન હતા, બીજું કઈ નહીં, કોણે હેરાન કર્યા શું કઈ નહીં, એ આપોઆપ ખબર પડી જ જાય. તમે રામની કથા વાંચો એટલે તમારા રાવણ વિલન થઈ જ જવાનો, તમારે કહેવાની જરૂર નથી કે હવે આવશે એ વિલન આવશે, તમને ખબર છે સીતાનું હરણ કરે વિલન, વાત થઈ ગઈ પૂરી. એના જેવી આ વાત છે કેશુભાઈની સરાહના, એટલે ભાજપ દ્વારા પાટીદારોની થયેલી અવગણના. કેશુભાઈ પટેલની સરાહના એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એની જે એક સમયની મજબૂત વોટ બેંક હતી પાટીદારોની, એની કરાયેલી અવહેલના. આ સીધો મેસેજ જશે બુદ્ધિપૂર્વક, અને પછી પડ્યા એવા દેવાશે. આગળ ઉપર શું થશે રામ જાણે, કેવું ફંક્શન થાય છે, કેટલા લોકો આવે છે, એમાં મંચ કોણ શેર કરે છે, કોણ શું બોલે છે, એ બધી જ બાબતો ઉપર નક્કી થશે કે આનું ભવિષ્ય કેવું. પણ હાલ તુરંત તમને કહું, ચિરાગ પટેલે કાયદેસર ચિલાક તો જલાવી જ દીધો છે, કારણ કે અંધારાથી ઠાસો ઠાસ ભરેલો ઓરડો હોય, હું કહું છું ને કે એક દિવાસળી પેટાવો, ઊભી પૂછડીએ અંધારાએ ભાગી જવું પડે, કારણ કે પ્રકાશનું સ્વયં એવું તેજ હોય છે. ચિરાગ પટેલે એટલું તો કરી દીધું કે અત્યારે કોઈ પ્લેટફોર્મ નહોતું, નવો મોરચો રચવાનું કોઈ પ્લેટફોર્મ નહોતું, એ પ્લેટફોર્મનું એને ફાઉન્ડેશન તો કમસે કમ સારું ગોતું છે. આગળ આગળ ગોરખ જાગે. સર છેલ્લો પ્રશ્ન છે કે છેલ્લા થોડા સમયથી સમાજમાં એવું જોવા મળી રહ્યું છે, ખાસ કરીને આપણે જોયું થોડાક દિવસ અગાઉ શંકરસિંહે પણ જે ક્ષત્રિય શક્તિ એકતા મંચની જે સ્થાપના કરાવી તે જોવા મળ્યું, ત્યારબાદ ક્યાંક એક લોહાણા સમાજનું પણ આપણે જે કાર્યક્રમ તે જોયું, અને અત્યારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક અત્યારે સમાજમાં સર જ્ઞાતિગત જે પ્રભુત્વ ક્યાંક સ્થાપવાનું એ પ્રકારનું અથવા જ્ઞાતિગત મેળાવડા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે, તો એને લઈને શું કહેશો? અત્યારે કઈ બાજુ જે જઈ રહ્યું છે, વાતાવરણ છે તે કઈ બાજુ દેખાય છે? એ બિલકુલ વિપરીત વાત થઈ રહી છે, અને એ લોકતંત્ર માટે ઉત્તમ નથી. જ્ઞાતિ માટે ઉત્તમ હોઈ શકે, પણ જ્ઞાતિના લોકોએ થોડાક અણસમજું છે. ભલા માણસ જ્યારે ચૂંટણી વિધાનસભાની કે લોકસભાની હોય ત્યારે જ્ઞાતિની ક્યાં, તમે જ્ઞાતિ માટે કામ કરો, તમારા સમાજના પ્રમુખ ફલાણા ભાઈ જોવા જોઈએ એમ કરો, વાંધો નથી. તમને એમ લાગે કે ફલાણા ભાઈ બહુ સારા છે અને સમાજ માટે ઉત્તમ કામ કરી શકે એમ છે, દાન ધર્મ બધું, ધર્મ અર્થ કામ મોક્ષ બધું અપાવી શકે એમ છે, તો તમે સમાજના નેતા તરીકે એને પ્રગટ કરો, ક્યાં વાંધો છે? અને એને કયો એનું કામગીરી બતાવે? પણ કોઈ માણસ ધારાસભ્ય બને, શપથ લે ત્યારે એમ નથી કહેતો કે હું લેવા પટેલ કે કડવા પટેલ કે ચુવાડિયા કોળી કે હું તળપદા કોળી કે બ્રાહ્મણ કે ઠાકોર કે, એવું નથી હોતું યાર. વિધાનસભાના સભ્ય તરીકે હું સદસ્યતાની શપથ લઉં છું, અને મંત્રી બને ત્યારે શું કહે છે કે હું ગુજરાતના મંત્રી તરીકે શપથ લઉં છું કે મારા ધ્યાનમાં જે વાત આવશે એ ગુજરાત રાજ્યના અને પ્રજાના હિતમાં હશે તો ઠીક, નહીતર હું કોઈને નહીં કહું વગેરે. તો એ ત્યારે કોઈ જ નથી કહેતા કે હું મારા સમાજના શપથ, કોઈ શપથ સમાજના તો લેતા નથી. અને દરેક સમાજે પણ એ સમજવું જોઈએ, ભાઈ તમારા નામે જે લોકો ચૂંટણી લડે છે પછી કાં તમે તો ઠેર ના ઠેર કેમ રહ્યો છો?
આજની તારીખે તમે કોઈ જેટલા સમાજના નામે લડે છે, તમે સમાજને પૂછી લો, પ્રત્યેક સમાજની અહીં બેઠક મળતી, દરેક સમાજના એક મંડળ તો છે, એક નહીં બલકે અનેકો છે. તમે એ મંડળવાળાને પૂછી લો કે તમારા સમાજના ધારાસભ્ય ફલાણાભાઈને લોકસભાના ઉમેદવાર ઢીકણાભાઈ. એટલે જે તે સમાજે એવું વિચારવું જોઈએ કે આપણા નામે આ લોકસભાની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે, સમાજની ચૂંટણી નથી. અને કોઈ ધારાસભ્ય મંત્રી એ પોતે મંત્રી થઈ જાય એટલે એટલે સમાજને સ્પેશિયલ પેકેજ ન આપી શકે તો આ અત્યારે ખેડૂતોના ઘેર પંથક માટે બધા તમે જુઓ પાક વીમાના શું કામ પાલામલ્યા લડ્યા કરે છે ને, મંત્રી છે જ ને બધા, પટેલ જ છે ને, ખેતી કરે એવા જ છે ને લોકો મંત્રીમંડળમાં. આપણા મુખ્યમંત્રી સ્વયં પાટીદાર છે. હાલો તો કા 10,000 કરોડનું નથી ફાળવતો, 1,000 કરોડનું ફાળવીને કાં ઉભા રહ્યા? એટલે નથી આપી શકાતું, જે નીતિ નિયમ છે ને બહાર નથી નીકળાતું, સમજી લો. એટલે સમાજના લોકોએ પણ વિચારવું જોઈએ કે ભાઈ આ સમાજની ચૂંટણી નથી, તેથી કરીને તમે સમાજના નામે મત આપો. અને તમે જો સમાજના નામે મત આપો બીજા લોકો શું સમજે? તમે વિચાર કરો, આ તમે પટેલને મત આપો બીજા સમાજ શું કામ તમને મત આપે? જો તમે એમ કહો કે અમારા ઉમેદવારને જીતાડો તો બીજા સમાજને આફ્ટર ઓલ એ બીજી જગ્યાએ જવાના જ જવાના 100%. અને તમે જ્યારે કાંઈ પણ પ્રકારમાં મુશ્કેલીમાં મુકાવ છો, રોડ, નળ, ગટર, લાઇટ, પંખા, ફળાણું, સ્કૂલની ફીથી માંડીને એસટી સુવિધા કે હેલ્થ, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે તમે શું કહો છો? સરકાર અમારી સામે ધ્યાન જોતી નથી, તંત્ર અમારા જોતું નથી. પણ એ તો પ્રોબ્લેમ છે. તમે મત આપતી વખતે ક્યાં નાગરિક હો છો? મત આપતી વખતે તમે કોઈ પણ કાસ્ટના થઈ જાઓ છો? મત આપને ઉમેદવાર તમારે તમારે કોઈ સારો ઉમેદવાર તો જોતો નથી, તમારી નાતનો જ જોઈએ છે. તો પછી તમારે ખરખર કરવાનો અર્થ ક્યાં રહે? એટલે અત્યારે બધું જે થઈ રહ્યું છે આ જ્ઞાતિગત રૂપે એ બિલકુલ પછી આપણે આપણી જાતને જ આપણે આપણા ભાગ્ય વિધાતા હોવું જોઈએ, એને બદલે આપણે ભાગ્યને વિખી નાખનારા બનીએ છીએ. કારણ કે તમારું સમાજ એ વધારે છે એટલે એને ટિકિટ આપી એવું કોને કહેવાય? બેસ્ટમાં બેસ્ટ માણસ કોણ છે એને મત આપો ને તો ક્યાં પ્રશ્ન? અબ્દુલ કલામ ક્યાં મેં કીધું કોઈ કાસ્ટિઝમ ઉપર આવ્યા છે? તમે જુઓ તો મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત છે જ ને. તો સવાલ દુનિયાભરમાં એવું જ હાલતું હોય છે. આપણે ત્યાં જ આ મુશ્કેલી છે કે આખી જિંદગી આપણે વાત સુશાસનની કરીએ અને જ્યારે તમારે મત અપન થાય ત્યારે તમે જ્ઞાતિનું શાસન થાય એવી જ વાત કરો છો, ક્યાંથી મેળ પડે? એટલે એ તો મોટો પ્રોબ્લેમ રહેવાનો છે. હવે એમાંથી નાગરિકો પોતે જો જાગૃત થાયને ઇન્ડિવિજ્યુઅલ કેસમાં વિચારે તો થાય, અન્યથા આમને રૂટિન પ્રયોગ ચાલ્યા જ કરવાના. તો સમાજના નામે લોકો ચૂંટાશે, ન્યા જઈને પાછા સરકારના બની જવાના અને બધી પ્રજા આમનામ હેરાનઈ થતી રહેશે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા જે કાર્યક્રમ છે તેને લઈને વાત કરી અને હાલ સમાજમાં જે જ્ઞાતિને લઈને વાતાવરણ ઉભું રહ્યું છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.